ભાજપ હાલ રાજ્યસભામાં જે સીટો ધરાવે છે તેમાંથી જે ત્રીજી બેઠક છે તેના પણ ઉમેદવાર જાહેર કરવાનો બાકી હતો જે ભાજપ આજે જ જાહેર કરી શકે છે કારણ કે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે આ અંગે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતેન્દ્ર બારોટ પાસેથી હિતેન્દ્ર ભાજપે બે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જો કે ભાજપે ત્રણ ઉમેદવારો ઉભા કરવાના હતા રાજ્યસભાની ચૂંટણી માટે હવે કોઈ ત્રીજા ઉમેદવારનું નામ પણ જાહેર કરવામાં આવી શકે છે જણાવવા માંગીશું શક્યતાઓ કઈ છે કયા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવી શકે છે ભાજપ તરફથી જણા રાજ્યસભાની ચૂંટણીનું જે ગુજરાત વિધાનસભામાં જે સંખ્યાબળ છે ભારતીય જનતા પાર્ટીનું એ સંખ્યાબળની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી બે બેઠકો ચૂંટણી જીતી શકે એમ છે જ્યારે કોંગ્રેસ પક્ષ પણ બે બેઠકો જીતી શકે એવી સ્થિતિમાં છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી બેઠક માટે પણ ઉમેદવાર ઉભો રાખવાનો નિર્ણય કર્યો છે અત્યારે જોવા જઈએ તો રાજ્યસભાના ત્રણ સભ્યો ભાજપના નિવૃત્ત થતા હતા પરંતુ ભારતીય જનતા પાર્ટી એક બેઠકનું નુકસાન થઈ રહ્યું છે કારણ કે સંખ્યાબળની દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીનો ત્રીજો ઉમેદવાર જીતી શકે એવી સ્થિતિમાં નથી એટલે એક વાત બહુ સ્પષ્ટ થઈ ચૂકી છે કે રાજ્યસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્રીજો ઉમેદવાર પણ ઊભો રાખવામાં આવશે એની સત્તાવાર જાહેરાત પણ મોડી રાત સુધીમાં પાર્ટી દ્વારા કરવામાં આવશે એટલે કે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના ત્રણ ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરશે અત્યારે રમીલાબેન બારા અને અભય ભારદ્વાજના નામની જાહેરાત થઈ ચૂકી છે

રાજ્યસભામાં ભાજપનું આમ જોવા જઈએ તો વિધાનસભામાં જે સંખ્યા સંખ્યાબળ છે એકસો બ્યાસી વિધાનસભાની બેઠકો છે પરંતુ બે સીટો ખાલી છે એટલે એકસો એંશીની સંખ્યાબળે જે ગણિત બેસે છે તે પ્રમાણે ભાજપને બે સીટો અને કોંગ્રેસે બે સીટો જાય તેવી શક્યતાઓ પરંતુ ભાજપ ત્રણ ઉમેદવાર ઉભા રાખશે રાજ્યસભાની ચૂંટણીમાં અને સમાચારો અમદાવાદમાં એનએસયુઆઈના નેતાઓ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા પોલીસ સ્ટેશનમાં તેઓએ આવેદનપત્ર આપ્યું જેમાં કાર્યકર્તાઓને ધમકી મળતી હોવાનો ઉલ્લેખ કર્યો છે વિદ્યાર્થી આગેવાન પર હુમલા અંગે પોલીસને જાણ કરવામાં આવી છે તો કાયદા અને વ્યવસ્થા જાળવવા અંગે પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે તીક્ષ્ણ હથિયારથી હુમલા કરનારને જલ્દી પકડવામાં આવે તેવી માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપકોએ વિદ્યાર્થી સંગઠનો સામે આક્ષેપ સાથે વિરોધ નોંધાવ્યો તેમણે અપશબ્દો અને ધમકીનો આક્ષેપ લગાવ્યો સેનેટ ચૂંટણીમાં ધમકી મળી હોવાનો આક્ષેપ કરાયો છે અને એક તરફી મતદાન માટે ધમકી મળી હોવાનો પણ આરોપ લગાવ્યો છે તો ગુજરાત યુનિવર્સિટીમાં અધ્યાપકોનો વિરોધ સામે આવ્યો વિદ્યાર્થી સંગઠન દ્વારા અધ્યાપકોને અપશબ્દો અને ધમકી આપવામાં આવતી હોવાને લઈને વિરોધ કરાયો શનમાં એક તરફ મતદાન કરવા વિદ્યાર્થી સંગઠન દ્વારા ધમકી આપવામાં આવી હોવાનું અધ્યાપકો અમદાવાદ કોર્પોરેશનના ઢોરવાડામાં છન્ડુ ગાયો ગુમ થવા મુદ્દે માલધારી સમાજે એમસી ઓફિસ થી બહાર વિરોધ કર્યો છે ભાજપ અને કમિશનર વિરુદ્ધ સૂત્રોચ્યાર કરાયા છે તો એમસી ઓફિસ ની બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે

એજીએસયુ દ્વારા હોબાળો કરાયો હતો જેમાં વિદ્યાર્થીઓને રજૂઆત કરવા અંદર ન જવા દેતા વિદ્યાર્થીઓએ રોષ પતાવ્યો હતો અને નારાજ વિદ્યાર્થીઓએ હેડ ઓફિસની બહાર રામધૂન કરી યુનિવર્સિટી જીએસ સહિતના વિદ્યાર્થીઓએ અહીં દેખાવ કર્યા તો દેખાવ દરમિયાન યુજીએસ રાકેશ પંજાબી બેભાન થઈ ગયા હતા જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને જ્યાં સુધી રિઝલ્ટ માટે યોગ્ય જવાબદાર વ્યક્તિ જવાબદારીપૂર્વક જવાબ નહીં આપે ત્યાં સુધી અમે અહીંયા બેઠીશું અને એનો જવાબ લઈને રહીશું